વેલકમ બેક. તો હવે વાત કરીશું ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મહત્વના સમાચારની. ભારતીય જનતા પાર્ટી આવતીકાલે સંકલ્પ પત્ર જાહેર કરવા જઈ રહી છે. 2022 વિધાનસભાની ચૂંટણીનું ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરવાની છે. આવતીકાલે કમલમથી જાહેર કરાશે આ સંકલ્પ પત્ર. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી એક પ્રેસ કોન્ફરન્સ કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ તેમાં હાજર રહી શકે છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા પણ આ સમયે હાજર રહી શકે છે. 5 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી સંકલ્પ પત્ર માટે ગુજરાતમાં ભાજપે એક ખાસ અભિયાન ચલાવ્યું હતું, જેમાં ગ્રામ પંચાયતથી લઈને મહાનગરપાલિકા સુધી એક સૂચન પેટી મૂકવામાં આવી હતી. આ સાથે સોશિયલ મીડિયા મારફતે પણ લોકોના સૂચન લેવાયા હતા. વધુ વિગતો લઈશું. સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈનથી જોડાઈ ગયા છે. બ્રિજેશ, આખરે ભાજપ પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરવા જઈ રહ્યું છે, એમાં કયા મુદ્દાઓ મુખ્ય હોઈ શકે છે? જો ફાલ્ગુની, ભાજપ હંમેશા ચૂંટણીના એક સપ્તાહ પહેલા અથવા તો મતદાનના 4-5 દિવસ પહેલા સંકલ્પ પત્ર જાહેર કરતું હોય છે. આવતીકાલે આ સંકલ્પ પત્ર જાહેર થશે, જેની અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. સંકલ્પ પત્રના જે મુખ્ય મુદ્દાઓ છે, જેની અંદર આગામી 5 વર્ષનું પાર્ટીનું વિઝન, ગુજરાતના લોકો માટે પક્ષ શું કરવા માંગે છે, તે મુદ્દાઓ ઉપર જે છે ફોકસ રહેશે. જેની અંદર મુખ્યત્વે જે શહેરી અને માળખાકીય વિકાસ છે તેના ઉપર ભાર મૂકવામાં આવશે. સાથે યુનિફોર્મ સિવિલ કોડનો જે મુદ્દો છે તે મુદ્દાનું પણ પ્રાધાન્ય તેની અંદર રહેશે. આ ઉપરાંત જે ગરીબોલક્ષી યોજનાઓ છે તે વધુ સારી કેવી રીતે કરી શકાય, લોકો સુધી તેના લાભ કેવી રીતે પહોંચે, તે તમામ મુદ્દાઓ જે છે આ સંકલ્પપત્રમાં રહેશે. સાથે ભાજપ એક રિપોર્ટ કાર્ડ પણ આપશે કે 2017ની અંદર અથવા તો 2012માં જેટલા વચનો આપ્યા હતા એમાંથી કેટલા વચનો પૂર્ણ થયા છે અને કેટલું કામ કર્યું છે તેની પણ વાત આ સંકલ્પપત્રની અંદર કરવામાં આવશે. એટલે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે આવતીકાલે આ પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલ્પપત્ર જાહેર કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ તેની અંદર હાજર રહી શકે છે. તેની સાથે કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને પણ ભાજપ હાજર રાખી શકે છે. શક્તિ પ્રદર્શન પૂર્ણ રૂપે હશે અને તેની સાથે ગુજરાતની પ્રજાને મેસેજ આપવાનો હશે કે ગુજરાતની પ્રજા માટે 5 વર્ષનું આગામી વિઝન ભાજપ જે કરવા માંગે, કારણ કે ભાજપ હંમેશા ચૂંટણી ઝંડાને સંકલ્પપત્ર તરીકે વાત કરે છે કે અમારો સંકલ્પ છે, અમે આ કામ કરીશું અને એ કામ પૂર્ણ કરીશું, તેવું જો કોઈ કરી શકતો હોય તો ભાજપ એકમાત્ર પાર્ટી છે. અને એ વાત સાથે તમામ મુદ્દાઓ જે છે રજૂ કરવામાં આવશે. જી જી બ્રિજેશ, આભાર આપનો માહિતી આપવા બદલ. તો આવતીકાલે ભારતીય જનતા પાર્ટી વિધાનસભા 2022ની ચૂંટણી માટે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લોકોને અત્યાર સુધી અલગ અલગ વચનો આપી ચૂક્યા છે, ત્યારે ભાજપ હવે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરશે, જેના પર સૌ કોઈની નજર છે.